પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જે રીતે આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાથે જે બિન સંસદીય અને અશોભનીય ભાષાનો જે પ્રયોગ કર્યો છે એમાં આખા દેશમાં ખૂબ જ અને ભારતીય જનતા પાર્ટીના આખા દેશના કાર્યકર્તાઓમાં પણ રોષ છે અને આ ઘટનાને અમે વખોડીએ છીએ, આની નિંદા કરીએ છીએ અને બિલાવલ ભુટ્ટો અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી પાકિસ્તાને આ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની અને આ દેશની જનતાની આ દેશની માફી માંગવી જોઈએ. ત્યારે બેનવાલ ભુટ્ટોનો આજે પુત્રદહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન માગી માગે બેનવાલ ભુટ્ટો ભૂલે છે કે આતંકવાદી નર્સરી એ પાકિસ્તાન છે. ત્યારે નરેન્દ્રભાઈ વિશે આ બોલવું એ બરોબર નહીં. લોકોના દિલમાં એક વિશ્વ ફલક ઉપર એનું નામ જ્યારે એક અંકરિત થયું છે ત્યારે આ ચલાવી લેવામાં ન આવે. યુક્રેન રશિયાનું યુદ્ધ જ્યારે થયું ત્યારે એ ભૂલે છે કે ભારતીય જનતા પાર્ટીનો ફ્લેગનો ઉપયોગ કરી અને પાકિસ્તાની વિદ્યાર્થીઓ એ જ્યારે યુક્રેન રશિયાના યુદ્ધમાં બહાર નીકળ્યા હતા ત્યારે ભારતનું એક ફલક ઉપર નામ છે, ત્યારે આ પ્રકારનો બિનસંસદીય ભાષા ચલાવી લેવામાં નહીં આવે. જ્યારે વિશ્વના સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદને લઈને આપણા વિદેશમંત્રીએ જ્યારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે પાકિસ્તાનના વિદેશમંત્રી પોતાની માનસિકતા ગુમાવી બેઠા છે અને આવનારા દિવસોમાં નીચલા સ્તરની પ્રતિષ્ઠા મેળવવા માટે થઈને આપણા વડાપ્રધાન શ્રી દ્વારા આવી અભદ્ર ટિપ્પણી કરી છે એની સામે સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વમાં ખૂબ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. દરેક લોકો સામે પાકિસ્તાનની નીચલા સ્તરની માનસિકતા છતી થઈ છે અને પાકિસ્તાન આવી રીતે આવનારા દિવસોમાં આવી અભદ્ર ટિપ્પણીઓ કરશે તો કોઈ પણ ભારતવાસી છે એ સાંખી નહીં લે અને એમને એમના કરકરા જવાબ આપશે એની અમે ખાતરી આપીએ છીએ.